ભારતીય સમાજમાં મહિલાઓને દેવીનો દરજ્જો આપવામાં આવ્યો છે. સ્ત્રીઓની સફળતા અને કાર્ય પ્રત્યે આદર વ્યક્ત કરવા 8 માર્ચના રોજ વિશ્વભરમાં મહિલા દિવસની ઉજવણી કરવામાં આવે ત્યારે આજે મહિલા દિવસ ઉપર જુઓ બીકે ન્યૂઝ ચેનલનો વિશેષ અહેવાલ. મનુષ્ય જીવનમાં શિક્ષણ ખૂબ જરૂરી છે. શિક્ષણ થકી માનવી પોતાનું જીવન ધોરણ સુધારવાની સાથે આર્થિક પગભર થઈ શકે છે. જો કે સમાજમાં કેટલાક એવા પણ લોકો છે જેઓ કોઠા સુધી સારી એવી આવક મેળવી રહ્યા છે. પાલનપુરના સાગરસણા ગામના માત્ર ધોરણ 7 પાસ ગંગાબહેન લોહ નામની મહિલા પશુપાલનથી વર્ષે 70 લાખની કમાણી કરે છે. ગંગાબેને વર્ષ 1998માં 2 ગાયથી દૂધની ડેરીના વ્યવસાયની શરૂઆત કરી હતી. આજે તેઓ 122 ગાય ભેંસ દ્વારા પશુપાલન કરી રાજ્યભરમાં નામના મેળવી રહ્યા છે. 48 વર્ષીય ગંગાબેનનું કહેવું છે કે 2 ગાયથી શરૂઆત કરી હતી, આજે તેમના ત્યાં 122 ગાય ભેંસ છે, જેમાંથી 60 જેટલા દૂધાળા પશુઓ છે. આ 60 પશુઓ રોજનું 650થી વધુ લીટર દૂધ આપે છે. ગંગાબેન આ દૂધ ડેરીમાં ભરે છે, જેની મદદથી દર મહિને 5.5 થી 6 લાખ સુધીની આવક થાય છે. ગત વર્ષે એટલે કે 2018-19માં ગંગાબેને 2.58 લાખ લીટર દૂધ ડેરીમાં ભર્યું હતું, જેની કિંમત રૂપિયા 70,80,920 થાય છે. આટલા પ્રમાણમાં દૂધ ભરનાર ગંગાબેને બનાસકાંઠા જિલ્લામાં બીજો ક્રમ મેળવ્યો હતો, જેમાં 60 થી 70% ખર્ચ કાઢતા 25 લાખ જેટલો નફો મળી જાય છે. ગંગાબેનનું એ પણ કહેવું છે કે પશુઓ વધારે હોવાથી પહોંચી વળતું ન હતું, જોકે ટેકનોલોજીનો સહારો લઈ ગાયોને દોહવા માટે મિલ્કિંગ મશીન પાર્લરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ગંગાબેનની આ સફળતાની રાજ્યની અને મહિલાઓના પ્રેરણા મળી શકે તેમ છે. વર્ષ 2011માં 1.52 લાખ લીટર દૂધ ડેરીમાં ભરાવી રૂપિયા 35,70,074ની આવક મેળવી જિલ્લામાં પ્રથમ ક્રમ મેળવતા હાલના વડાપ્રધાન અને તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ પ્રમાણપત્ર આપી સન્માન કર્યું હતું. બનાસ ડેરીનું સફળ સંચાલન અને નારી શક્તિઓના સથવારે બનાસ ડેરી ઘણા વર્ષોથી સમગ્ર એશિયા ખંડમાં દૂધ સંપાદનમાં પ્રથમ નંબર રહી છે અને પ્રથમ નંબરનું ટાઇટલ જાળવી રાખવામાં ગામડાની અભણ મહિલાઓનો ફાળો સવિશેષ રહ્યો છે. ત્યારે આજે વિશ્વ મહિલા દિવસે અમારા પાલનપુરના સંવાદદાતા વિનોદ સુંદેસાએ મહિલા શ્વેત ક્રાંતિ થકી વર્ષે 1.25 કરોડની આવક મેળવનાર પશુપાલક ગંગાબેન લોહ સાથે ખાસ વાતચીત કરી હતી. રણમાં મીઠી વાવડી સમાન એશિયાની નંબર 1 બનાસ ડેરી મહિલાઓ માટે રોજગારીનું ઉત્તમ સાધન બની છે. નારી શક્તિને ઉજાગર કરતી શ્વેત ક્રાંતિ બનાસકાંઠાની અંદર 10 એવી મહિલાઓ જે છે જે 50 લાખથી માંડી અને 71 લાખ સુધીનું દૂધ ભરાવે છે. આ વ્યવસાયમાં નારી શક્તિએ એટલી સફળતા અને સિદ્ધિ હાંસલ કરી છે એમાં પાલનપુર તાલુકાના સાગરોસણા ગામના ગંગાબેન આજે અમારી સાથે છે. એ વાર્ષિક 1,00,000 લીટર દૂધ ભરાવી અને 70 લાખ રૂપિયાની એ આવક મેળવે છે. સુપર ક્લાસ 1 અધિકારીની નોકરીને ટક્કર મારે એવી રીતના દૂધના વ્યવસાયમાં પોતે આવક મેળવે છે. ગંગાબેન આજે અમારી સાથે છે. ગંગાબેન, આ દૂધનો જે વ્યવસાય જે છે, તમે ક્યાંથી શરૂઆત કરી? 1998થી શરૂઆત કરી પશુપાલન ધંધાની. એક પશુમાંથી મેં ધીરે ધીરે અત્યારે મારી જોડે 108 કે 110 પશુઓ છે ગાય ભેંસ. અત્યારે હું 600 લીટર દિવસનું દૂધ ભરાવું છું. વાર્ષિક આવક 70 થી 71 લાખની મારી છે અત્યારે. કેટલું ભણેલા છો તમે? હું 7 પાસ છું.
મારે બે બાબલા છે, એક બેબલી છે, એક બાબલો સિવિલ એન્જિનિયર છે, એક બાબલો પશુપાલન વ્યવસાયમાં જોડાયેલો છે, બેબલી એમએ કરે છે. આટલી સારી એવી આવક તમે દૂધના વ્યવસાયમાં મેળવો છો, કેટલા પશુઓને કઈ રીતે તમે આખા હેન્ડલ કરો છો? હું પશુઓને મારી જોડે અત્યારે હાલ 8 થી 8 માણસો મારી જોડે કામ કરે છે. પશુ માણસો જોડે હું કામ કરાવું છું, અથવા હું મારો બાબલો, હું મારા પતિ બધા આ ધંધામાં જોડાયેલા છીએ. ખાસ કરીને વ્યવસાયમાં કઈ નવી ટેકનોલોજીનો કઈ રીતે ઉપયોગ કરો છો? આટલા બધા પશુઓ છે, એ દૂધ ભરાવવું પડે, એ પશુઓને હાલ મારી જોડે એકથી સાથે 10 પશુઓ દોરાય છે મારી જોડે. મારી જોડે પાર્લર છે, પાર્લરથી હું 10 પશુઓ દોઉં છું, એથી મને ખૂબ ફાયદો થાય છે. દોવામાં, ધંધામાં, બધી વાતે મને સફળતા મળે છે. શરૂઆતમાં કેટલી આવક દૂધમાં મેળવી હતી જ્યારે તમે વર્ષો પહેલા જ્યારે વ્યવસાય કર્યો? વર્ષો પહેલા મેં શરૂઆત કરી ત્યારે મારી જોડે હું દિવસનું 1000 રૂપિયાનું આપતી, 2000નું આપ્યું, 30 હજારનું આપ્યું, 35 હજારનું આપ્યું, એમ કરતાં કરતાં વર્ષે વર્ષે હું આગળ વધી. અત્યારે હું હાલ 70 થી 71 લાખનું દૂધ ભરાવું છું. 71 લાખનું. તો આ તા ગંગાબેન કે જેઓ 70 થી 71 લાખનું દૂધ ભરાવે છે, દૂધના વ્યવસાયમાં હવે એમને અવનવી એવી ટેકનોલોજી પણ ઊભી કરી છે, રોજગારી આપવાનું પણ એ સાથે સાથે કામ કરે છે. કહી શકાય કે આજે આંતરરાષ્ટ્રીય જ્યારે મહિલા દિવસ છે ત્યારે નારી શક્તિને ખરેખર એક બનાસ ડેરીમાં જે દૂધ ભરાવવામાં આવે છે, બનાસ ડેરીમાં 10 મહિલાઓ જે ટોપ 10 ઉપર છે, કે જે 50 લાખથી 71 લાખ સુધીનું વાર્ષિક દૂધ ભરાવે છે. કેમેરામેન વિશાલ ગોલ સાથે વિનોદ સુંદેસા, બીકે ન્યૂઝ ચેનલ, પાલનપુર.